चलो मैं सलमान कुटुंब विषय आप जाए सलमान कुटुंब वड़ी
धोबी लोग काम कर रहे थे, सलमान खान धोबी ना सब लोग धोबी लोग काम कर रहे धोबी कपड़ा धोवाने काम करे मिस्त्री लोग काम करे छे ए धोबी लोग काम करे छे ए कुटुंब ना सब लोग कपड़ा धोवामा सुकवामा मिस्त्री करवामा एक बीजा ने मदद करे छे सलमान कुटुंब धोबी लोग काम करे छे ए मिस्त्री करवे पड़े कपड़ा ने धोवा पड़े कपड़ा तो एने घर में बधाय ने मदद करे छे बराबर सलमान ना कुटुंब ही रहनी पर सलमान ना कुटुंब द्वारा घर का काम सीखे छे और याद करने लगो શું આપનું કુટુંબ પણ પોતાની સાથે જોડાયેલું છે જો હા તો શું તો આ મારા પપ્પા ખેતી કરે છે પછી મારી મમ્મી ઘર કામ કરે છે અને મારી બેન મારી મમ્મીને ઘર કામમાં મદદ કરે છે તમારે એવું લખવાનું તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો તો શું કરો હું મમ્મીને સાફ સફાઈ કરવા મદદ કરું છું બેનને પાણી ભરવા મદદ કરું છું હે મારા પપ્પા પાયલા પશુ હોય અને ઘાસ ચારણ આપે છે હું તમારા દાદા દાદીને મંદિરે લઈ જઉં છું તેની પૂજા કરવા ફૂલ લાવી આપું છું એવી રીતે મદદ કરીએ છીએ હવે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ સલમાન અને રફી કુટુંબના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખીએ છીએ આ કાકા પૂછે શું છે સલમાનના શીખીએ કાકા જોડેથી સાયકલ ચલાવતા શીખીએ છીએ તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો તમે કયા કામ મમ્મી જોડે શીખ્યા કે તમારી પાસેથી કોઈ કશું શીખે છે તમે કયા કામ તમે મમ્મી પાસેથી શીખ્યા એ તમારે લખવાનું છે તો કોને ક્યારે મળો છો તમે જોઈ લખો જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે મમ્મી પાસે જાઓ અમે તો મમ્મી પાસે જઈએ આપણે બહુ ઉદાસ હોઈએ તો આપણે મમ્મી પાસે જઈએ છીએ હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે દાદા પાસે જાઉં છું ભૂતકાળની આગળની હોય દીદી કહેતા તો એના વિશે પણ જાણવું હોય તો આપણે દાદા પાસે જઈએ દાદા ઘડા એને બધી ખબર હોય મારે ખાનગી વાત કહેવી હોય તો મારી બેન પાસે જાઉં છું કોની પાસે જવાનું બેન પાસે જઈએ ખાનગી વાત કહેવી હોય બેન હોય તો બેનને બેન વાત કરી શકીએ ખાનગી વાત આપણે એમને જોડે કરી શકીએ મમ્મી ના કરી શકીએ જ્યારે મારે ખોટું થાય ત્યારે પપ્પા પાસે જાઉં છું ખોટું થઈ ગયું હોય કોઈ માર્યું હોય કોઈને બોલી ગયા હોય તો આપણે દુઃખ થાય તો આપણે પપ્પા જોડે જઈએ આપણે કે પપ્પા મારાથી આવું કામ થઈ ગયું એટલે આપણે પપ્પા જોડે જઈએ છીએ સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ ઉતારીને આવવું સુરેખાના ઘરમાં એવો નિયમ કે ઘરમાં જાય તો ચંપલ કાલ ઉતારીને જવાનું સુરેખાના કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થઈ ગયા ચંપલ તો આપણે બહાર ઘરમાં જઈએ ઘરમાં પ્રવેશ કરીએ તો ચંપલ આપણે ઘરની બહાર જ કાઢી જવું પડે ચંપલ ઘરની બહાર રાખવા સુરેશ ખાને કેટલાક મિત્રો હતા ચંપલ કાઢ્યા પછી ઘરમાં ઘર ઘૂસી ગયા શું તમારા ઘરમાં પણ કોઈ એવા નિયમો પાડવામાં આવે છે તો તમે લખી શકો હા કયા કયા હું સવારે વહેલા ઉઠીને ધરતી માતાને પગે લાગું છું વંદન કરું છું પછી વડીલોને વંદન કરું છું સવારે ઉઠીને ધરતી માતાને પગે લાગું છું પછી ઘરમાં દાદા દાદી હોય કાકા કાકી હોય વડીલો હોય તેમની પણ વંદન કરીએ છીએ અને રાત્રે ભોજન બી બધા સાથે કરીએ છીએ રાત્રે બધા ભોજન બાળ કહીએ રાત્રે ભોજન બધા સાથે બધા ભેગા બેસીને ભોજન કરીએ છીએ અમારા ઘરમાં એવા નિયમ છે કે બરાબર હવે વિચારને કહું તમારા ઘરના કયા સભ્યને પુરુષ વગર રસવાની આદત છે તો તમારે જોવાનું તમારા ઘરમાં અનુમાન કરવાનું તમારે પુરુષ સાથે પપ્પા વસે છે કે મમ્મી હસે છે કે બેન હસે છે તો તમારે લખી શકો તો પપ્પા હસે તો કહેવાનું તમારા પપ્પાને હસવાની આદત છે તમે કુશળતા શું કરો છો હું કુશળતા મારી બીજી સાથે ગીતો ગાઉં છું પછી ડાન્સ કરું છું બરાબર અને મિત્રો સાથે વિવિધ અલગ અલગ રમતો પણ રમું છું હસવા ઉપરાંત કુશળતા વ્યક્તિ બીજું શું શું કરે છે હસવા ઉપરાંત કુશળતા વ્યક્તિ સીટી વગાડે છે નાચે છે કૂદે છે સારા વિચારો કરે છે સર્જનાત્મક કાર્ય પણ કરે છે તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો તમારા ઘરના વડીલોને ઘરની બહાર નીકળીએ ત્યારે વંદન કરીને નીકળીએ છીએ પછી આપણે જય શ્રી કૃષ્ણ કે જય ગાયત્રી ગમે તે જય આપીએ એવું કહીને પણ આપણે નીકળીએ છીએ બરાબર અને વડીલોને વંદન કરીએ છીએ અને વડીલોની આજ્ઞાનું પાલન કરીએ છીએ પણ તમારી આ સજ્જો અને જાણતી બીજા કેવી રીતે અન્યને માન આપે છે તો ઘણા બાજુના ઘણા માણસો જોઈએ તો ઘણા લોકો એક વડીલોને માન આપે છે અને ઘણા લોકો વડીલોની ઉપેક્ષા પણ અવગણના પણ કરતા હોય છે ઘણા કુટુંબમાં એવો પણ હોય છે કે વડીલોની અનાદર કરતા હોય છે વડીલો કેટલાક માન આપતા પણ નથી અને કેટલાક એમની અવગણના કરે છે એમની ઉપેક્ષા પણ કરતા હોય છે પણ હંમેશા વડીલોને આપણે માન આપવું જોઈએ અને એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આપણા કુટુંબમાંથી આપણે ભાઈચારની ભાવના શીખવા મળે સમૂહ ભાવના શીખવા મળે એટલે આપણે કુટુંબ જોડે આપણે હંમેશા સંકળાયેલા રહેવું જોઈએ જો ઘરના વડીલો નાના હતા શું શું કરતા હતા એ તમારે તમારા દાદા દાદીને પૂછવાનું દાદાને પૂછવાનું ઘરના વડીલો નાના હતા પપ્પાના પ્રસંગો હોય દાદાના પ્રસંગો આપણે દાદા
તસમ